આ મિલ્ક બેંકનો એ હેતુથી ચાલુ કરેલું કે ઘણીવાર એવું હોય છે કે બાળકને પોતાના માતાનું ધવણ નથી મળતું હોતું. ઘણીવાર એવું થાય કે બાળક નાજુક હોય અને એને એનઆઈસીયુમાં રાખવાની જરૂર હોય અને એની માતા બી સિરિયસ હોય, કાં તો કોઈકને જોડિયા બાળક હોય, માતા પોતાનું ધાવણ કોઈ બી કારણસર નહીં આપી શકે, તો એવા બાળકોમાં ઉપરનું દૂધ આપવાની જગ્યાએ કોઈ બીજી માતાનું ધાવણ આપી શકાય એ હેતુથી અમે આ મિલ્ક બેંકની એની શરૂઆત કરી હતી. આપણે હ્યુમન મિલ્ક બેંક એટલે કે પ્રોજેક્ટ યશોદા 2009માં ઇનોગ્રેશન થઈ હતી, એટલે અત્યારે એને 12 યર્સ કમ્પ્લીટ થયા છે, 12 વર્ષ થયા છે. શરૂઆતમાં અમને મુશ્કેલીઓ પડી હતી કોઈ માતાને પોતાના ધાવણનું દાન આપવું એ સમજાવવા માટે, પણ ધીરે ધીરે જ્યારે દરેક માતાઓ સમજવા લાગ્યા કે આ જે પોતાના બાળકને ધાવણ કરાવ્યા પછી એક્સ્ટ્રા ધાવણ હોય છે તે કોઈ બી માતા ફેંકી દે છે, એની જગ્યાએ જો એ થોડું બી 15-20 ml બી ધાવણનું દાન મિલ્ક બેંકમાં આપે તો અમે એનું યોગ્ય પ્રોસિજર કરીને પાસ્ચરાઇઝ કરીને અમારા NICUમાં દાખલ બચ્ચાઓને અમે એ આપીએ છીએ. સિરિયસ છે એટલે હું હમણાં દૂધ આપી શકું એમ નથી, એટલા માટે મારે દૂધ આવે છે, 2 દિવસથી દૂધ આવે છે. તો મને અહીંયાથી સિસ્ટર લોકોએ કીધું હતું કે આ રીતનું પ્રોસેસ છે, એ મિલ્ક બેંક આપણે અહીંયા છે, તમે વેસ્ટ કરો એના કરતાં આપણે આ રીતનો અહીંયા પ્રોસેસ થાય છે, તો આપણે તમારે ઈચ્છા હોય તો આપી શકો. તો મને બી વિચાર આવ્યો કે ચાલો મારા લીધે બીજું બચ્ચું કોઈ બચતું હોય, કોઈને મળતું હોય તો સારું છે. બસ મેરા બચ્ચા કા દૂધ બચ્ચા હૈ ના તો ઉસકો દૂધ પીલાતી મેં ઓર જ્યાદા બચતા હૈ તો એસા લગતા હૈ કે ચલો ભાઈ દૂસરે બચ્ચે કો દેંગે તો ઉસકી જિંદગી અચ્છી હો જાયેગી ઓર અપના ભી ભલા હો જાયેગા થોડા, ઇસી વજહ સે મેં થોડા ઉસકો ભી દે સકતી હું.